કેરાલાના શ્રીમાલીવાડામાં આવેલા પ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાના મંદિરમાં ચોરીનો પ્રયાસ. ચોરી કરવા ઘૂસેલા ચોરો કંઈ પણ લીધા વિના ફર્યા ફરત. મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ જયેશભાઈના જણાવ્યા અનુસાર 107 વર્ષ પહેલાની ઘટનાનું પુનરાવર્તન થવા પામ્યું છે. ત્યારે પણ ચોરો કંઈ લીધા વિના પરત ફર્યા હતા અને આજે મંદિરમાં આભૂષણો અને અન્ય કિંમતી વસ્તુઓ હોવા છતાં ચોર કંઈ લીધા વગર પાછા ફર્યા છે. ચોરોએ હિંમત કરીને તાળુંને નકુચો તોડી નાખ્યા, ત્યારબાદ ઇન્ટરલોક પણ ક્ષતિગ્રસ્ત કરી મંદિરમાં પ્રવેશ્યા હતા. મંદિરમાં આવેલ તિજોરીનું પણ તાળું તોડી નાખ્યું હતું. ગર્ભગૃહના દરવાજા તરફ વળ્યા અને દરવાજાની નાની બારી ખોલીને શ્રી મહાલક્ષ્મી માતાના આભૂષણ તેમજ સવારી છત્ર અને અન્ય દાગીનાઓ જોયા, પરંતુ શ્રી મહાલક્ષ્મી માતાના ચમત્કારના કારણે મંદિરમાંથી કોઈ પણ વસ્તુ લઈ શકેલ નથી. આવેલા ચોરો મહાશય એટલી મહેનત કરવા છતાં પણ ખાલી હાથે પરત ફર્યા હતા. ગર્ભગૃહની બહાર સંખ્યાબંધ ઘંટ, ઝાલર, આરતી જેવી અસંખ્ય વસ્તુઓ પડેલી હોવા છતાં તેઓ લઈ જઈ શક્યા નથી. એટલે જ કહેવાય છે કે આજે પણ ચમત્કાર થાય છે. સમગ્ર ઘટના મામલે વિપુલભાઈ ત્રિવેદી અને મંદિરના પૂજારી પપ્પુભાઈ દવેએ ખેરાલુ પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ખેરાલુ.